લોકસભા 2019 ની ચૂંટણીની તમામ તબક્કાઓનું જે મતદાન છે તે પૂર્ણ થઈ ગયું છે અને મતદાન પૂર્ણ થયા બાદ અલગ અલગ જે માધ્યમો છે તે પોતાનો એક્ઝિટ પોલ બતાવી રહ્યા છે. કઈ પાર્ટીને લીડ મળશે, કોણ જીતશે, તે તમામ જે પાસાઓ છે તે અલગ અલગ માધ્યમો બતાવી રહ્યા છે. ત્યારે આ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે કાલોલના કેટલાક નગરજનો છે, જે પ્રમાણે આપ દ્રશ્યોની અંદર જોઈ રહ્યા છો. આપણે તેમની સાથે સીધી ચર્ચા કરીશું કે જે એક્ઝિટ પોલ છે તે કેટલું તટસ્થ હોય છે અને એ બાબતે તેઓનું શું માનવું છે. આજે નગરજનો છે તેમની સાથે વાત કરીશું. સર, હું સૌપ્રથમ આપને પૂછવા માંગીશ કે જે પ્રમાણે એક્ઝિટ પોલ આવી રહ્યા છે, અલગ અલગ જે અંદાજો છે તે લગાવી રહ્યા છે, એ જોતા આપ શું કહેશો, એક્ઝિટ પોલ કેટલા થતો છે? એક્ઝિટ પોલની વાત કરીએ તો એક્ઝિટ પોલ 2004માં સાઇનિંગ ઇન્ડિયા પ્રમોદ મહાજન તે વખતે સાઇનિંગ ઇન્ડિયાનો નારો આપ્યો હતો અને આ જ એક્ઝિટ પોલ એનડીએ જીતે છે એવું આપ્યું હતું. પણ 2004માં કોંગ્રેસ બેઠી હતી. એક્ઝિટ પોલ જોવા જઈએ તો અંદાજ છે, એવું ફિક્સ નથી. એમ જોવા જોઈએ 23 તારીખે જ બરાબર પરિણામની ખબર પડશે. એક્ઝિટ પોલે તો એમપી, રાજસ્થાન, છત્તીસગઢ 5 રાજ્યોની ચૂંટણીમાં કીધું હતું કે ભાઈ રાજસ્થાન સિવાય બધામાં જ ભાજપ આવશે, પણ સિચ્યુએશન બદલાઈ છે. અને એક્ઝિટ પોલ જે છે તે 100% પરિણામ નથી તેવું તેમનું માનવું છે. વિધાનસભામાં પણ ઉલટફેર થયો છે. એક અન્ય નાગરિક છે, તેમને વાત કરીશું. સાહેબ, જે પ્રમાણે એક્ઝિટ પોલ આવી રહ્યા છે, જે બીજેપી છે અને તેના સાથી પક્ષો છે તેની જીત બતાવી રહ્યા છે એક્ઝિટ પોલમાં, આપ શું કહેશો? હું એટલું જરૂર ચોક્કસ કહીશ કે આવનાર દિવસોમાં અને ભૂતકાળના દિવસોમાં જે બેરોજગારીનો સૌથી મોટો સંકટ પ્રશ્ન ગણાય, બેરોજગારીનો, એટલે યુવાનોએ પણ આ વખતે પોતાનો મોડ થોડો ચેન્જ કર્યો હોય એવું લાગે છે. સાથે ખેડૂતોની વાત કરીએ તો ખેડૂતોને પણ પોષણક્ષમ ભાવ મળ્યા નથી અને જે કાગનો ભાગ બન્યો છે એના અનુસંધાન હું ચોક્કસ કહીશ કે આવનાર દિવસોમાં, એટલે કે 23મી તારીખે, હવે દિવસો પણ બહુ નજીકમાં છે, અને 23મી તારીખે ચોક્કસ હું એવું માનું છું કે જે ભૂતકાળમાં જે કોંગ્રેસને જે સીટો મળી હતી એના કરતાં 26 સીટો વધારે મળશે. ખરેખર તો કોંગ્રેસે મેળવવાનું છે જ્યારે ભાજપે ગુમાવવાનું છે. ટૂંકમાં એક્ઝિટ પોલ જે છે તે પરિણામ નથી તેવું એમનું પણ કહેવું છે. ખરેખર જે પરિણામ છે તે 23 તારીખે જ માલુમ પડશે. એક અન્ય નાગરિક છે, તેમની સાથે વાત કરીશું. સાહેબ, જે પ્રમાણે એક્ઝિટ પોલ આવી રહ્યા છે, અલગ અલગ જે ન્યૂઝ ચેનલો છે, અલગ અલગ માધ્યમો છે તે પોતાનો દાવો કરી રહ્યા છે કે આટલી સીટો બીજેપીને મળશે, આટલી કોંગ્રેસને મળશે. એક્ઝિટ પોલમાં સીધી રીતે જે બીજેપી છે તેને પૂર્ણ બહુમત દેખાઈ રહ્યો છે, શું કહેશો? ના, એક્ઝિટ પોલના ઉપર પૂરેપૂરો ભરોસો ના રખાય. આપણે જોયું કે ભૂતકાળમાં તમારે 5 રાજ્યોની ચૂંટણી થયેલી તે વખતે પણ એક્ઝિટ પોલે એવું કહ્યું કે 5-5 રાજ્યમાં ભાજપની સરકાર બનશે, પણ એનાથી ઉલટું થયું, 5માંથી એકેય સરકાર નથી બની, કોંગ્રેસની 3 સરકારો ચોખ્ખી બની હતી. અને એક નાગરિક છે, તેમની સાથે વાત કરશે. સાહેબ, જે પ્રમાણે એક્ઝિટ પોલ આવી રહ્યા છે, શું કહેશો આપ, કેટલા તટસ્થ માનો છો અને કેટલા સાચા માનો? હું પોતે એક્ઝિટ પોલને સંપૂર્ણ સમર્થન આપું છું, કેમ કે એક્ઝિટ પોલના માધ્યમથી આજે પ્રજાનો મિજાજ જાણવાનો મન મળ્યું. સાહેબ, આજે 7 તબક્કાની ચૂંટણી થઈ છે. 7 તબક્કા એટલે એપ્રિલ મહિનાથી મે મહિના સુધીના 7 તબક્કાની અંદર જ્યારે ઇલેક્ટ્રોનિક મીડિયા, પ્રિન્ટ મીડિયા અને દરેક પ્રકારનો મીડિયા, સોશિયલ મીડિયા જ્યારે આખો ભારતનો ભ્રમણ કરીને એક આખું એક સર્વાઈવ ભેગું કરતું હોય, તો ભૂતકાળથી લઈને અત્યાર સુધીમાં ઘણું બધું ઇલેક્ટ્રોનિક વેવથી અને ઇલેક્ટ્રોનિક મીડિયાથી ઘણું બધું ભાતું ભેગું થયું છે અને આ સંપૂર્ણપણે પ્રજાનો મિજાજ છે, આ વિકાસનો મિજાજ છે. અને હું ચોક્કસપણે માનીશ કે આ એક્ઝિટ પોલથી રાફેલના મુદ્દે અને ચોકીદારના મુદ્દે જરૂરથી આપણા શહેજાદા 2 ફૂટ પર ગયા છે. એક્ઝિટ પોલ બાબતે આપનું શું મંતવ્ય? 2014 પહેલાના બધા એક્ઝિટ પોલ ખોટા પડેલા છે. છેલ્લે રાજસ્થાન, એમપી, છત્તીસગઢની જે ચૂંટણી થઈ વિધાનસભાની એમાં પણ પોલ ખોટા પડેલા છે. અને હમણાં તાજેતરમાં ઓસ્ટ્રેલિયામાં જે ચૂંટણી થઈ એમાં લેબર જે પાર્ટી હતી એમાં જે હતું અનુમાન સર્વેનું એ પણ ખોટું પડેલું છે. એટલે મારું તો તટસ્થપણે કહેવું છે એક્ઝિટ પોલ ખોટા જ પડશે. અને સાહેબ, એક્ઝિટ પોલ જે લેવા નીકળે છે મીડિયા તો અમારા સુધી કોઈ આવતું નથી. અમારા ખેતરમાં કોઈ ખેડૂતો પૂછવા જતા નથી કે ભાઈ કોણ આવશે ને કોણ જશે, એટલે નાના સુધી પહોંચતા નથી. માટે એક્ઝિટ પોલ ખરેખર ખોટો પડશે. તો કાલોલના નગરજનો સાથે આપણે જે વિવિધ માધ્યમો દ્વારા આવી રહેલા એક્ઝિટ પોલ છે તે માટે ચર્ચા કરી, તે માટે અહીંના જે લોકો છે તે મિશ્ર પ્રતિસાદ આપી રહ્યા છે. કેટલાક કહી રહ્યા છે કે ભાજપ જે છે તે પૂર્ણ બહુમતીથી સરકાર બનાવશે, જ્યારે કેટલાક જે છે તે કહી રહ્યા છે કે કોંગ્રેસને જે છે જનતાનું સમર્થન મળશે. ત્યારે હવે જોવાનું રહ્યું કે આગામી 23 તારીખે જનતાનો મૂળ કોની તરફ વળે છે અને જે પરિણામો છે તેની અંદર એક્ઝિટ પોલ કેટલા સાચા પડે છે. જયેન્દ્ર, 24 કલાક પંચમહાલ.